કેન્દ્ર સરકાર દ્વારા સરકારી નિયુક્તિ વાળું નેશનલ મેડિકલ કમિશનના વિરોધમાં વિદ્યાર્થીઓ અને તબીબોએ સૂત્રાચાર સાથે ધરણા પ્રદર્શન કર્યા. હિંમતનગર ખાતે આવેલી GMRS મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા MBBSના વિદ્યાર્થીઓ દ્વારા બ્લેક ડેની ઉજવણી કરવામાં આવી. લોકશાહીના ઢબે ચૂંટાયેલ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નાબૂદ કરીને સરકારી નિયુક્તિવાળું નેશનલ મેડિકલ કમિશન લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો આ વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા GMERS મેડિકલ કોલેજ ખાતે આવી પહોંચેલ IMA યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા સરકારી નિયુક્તિવાળું નેશનલ મેડિકલ કમિશનના વિરોધમાં વિદ્યાર્થીઓ અને તબીબોએ સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન કર્યા હતા. હિંમતનગર ખાતે આવેલી MRS મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા MBBSના વિદ્યાર્થીઓ દ્વારા બ્લેક ડે ઉજવણી કરવામાં આવી હતી. આમ તો કેન્દ્ર સરકાર દ્વારા લોકશાહીના ઢબે ચૂંટાયેલ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને બાદ કરીને બિન લોકશાહી અને સરકારી નિયુક્તિવાળું સીલ કમિશન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. 11 માર્ચે તબીબો બિલના વિરોધમાં સાયકલ યાત્રા યોજી વિરોધ પ્રજામાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ મહાયાત્રા 25 ફેબ્રુઆરીએ પૂરી થઈને 25 મે માટે દિલ્હી ખાતે એક મહાપંચાયતના સ્વરૂપમાં ભેગા થશે. 50,000થી વધુ ડોક્ટરો ભેગા થઈને દિલ્હી ખાતે અવાજ રજૂ કરશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટરના આદેશ મુજબ નેશનલ મેડિકલ કમિશન બિલ જે આવી રહ્યું છે એના વિરોધમાં ઘણા લાંબા સમયથી અમારી માગણી પડતર છે. તેના ભાગરૂપે 25 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી અમારી એક IMA મહાયાત્રાનું આયોજન થયેલું છે. એના ભાગરૂપે GMERS મેડિકલ કોલેજ હિંમતનગર અને હિંમતનગર IMAના સંયુક્ત ઉપક્રમે આ મહાયાત્રાનું આયોજન કરેલ છે. એમાં લગભગ 400-500 સ્ટુડન્ટ, 100 અમારા IMA હિંમતનગરના ડૉક્ટર મિત્રો, 50 GMERSના ફેકલ્ટી મેમ્બર બિન સાહેબ એના સંયોજન રૂપે આ મહાયાત્રાનું આયોજન કરેલ હતું. નેશનલ મેડિકલ કમિશન એ ગરીબ દર્દીઓની વિરુદ્ધ, ગરીબ વિદ્યાર્થીઓની વિરુદ્ધ અને બિલકુલ લોકશાહીની વિરુદ્ધ અને એન્ટી સોશિયલ છે. એનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઇન્ડિયા લેવલે અને ગુજરાત લેવલે સંપૂર્ણપણે વિરોધ કરે છે. આ મહાયાત્રા 25 ફેબ્રુઆરીએ પૂરી થઈ અને 25 માર્ચે દિલ્હી ખાતે એક મહાપંચાયતના સ્વરૂપમાં ભેગા થશે અને ત્યાં લગભગ 50,000થી 1,00,000 ડોક્ટર ભેગા થઈ અને દિલ્હી ખાતે અમારો અવાજ રજૂ કરશે. અને અમને ખાતરી છે કે ભારત સરકાર અમારા અવાજથી આ નેશનલ મેડિકલ કમિશન બિલ નાબૂદ કરશે. જ્યાં સુધી આ નેશનલ મેડિકલ કમિશન બિલ નાબૂદ ન થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.